મિત્રો જો તમે દરરોજ પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરો છો તો આ વિડિયોને એક વખત ખાસ કરીને જોઈ લેજો મિત્રો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા સમયે ધૂપ પ્રગટાવવામાં આવે છે પરંતુ અગરબત્તી સળગાવવા વિશે શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી મિત્રો અગરબત્તી સળગાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો તમે તમારા પૂજા ઘરમાં દરરોજ અગરબત્તીઓ સળગાવો છો તો તેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે કારણ કે અગરબત્તીઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી મિત્રો તે ઉપરાંત તાજેતરમાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પૂજામાં સુગંધિત અગરબત્તી સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોખમકારક સાબિત થઈ શકે છે સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કે અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેના ધુમાડાથી કોષના ડીએનએમાં ફેરફાર થાય છે જે કેન્સરનું જોખમ વધારે છે ધુમાડો હંમેશા ફેફસા માટે હાનિકારક જ હોય છે પછી ભલે તે સિગારેટનો હોય કે અગરબત્તીનો મિત્રો સૌપ્રથમ ચાલો જાણીએ કે કયા ધાર્મિક કારણોસર અગરબત્તી સળગાવવાની મનાઈ છે ઉપરાંત આ અગરબત્તીની જગ્યાએ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ આ ખાસ વિડીયોમાં જાણીશું મિત્રો તેથી જ આ ખાસ વીડિયોને એક લાઈક કરી દેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો કયા કારણોસર પૂજામાં અગ્રબત્તી ન પ્રગટાવવી જોઈએ સૌ તે વિશે જાણીએ એક મિત્રો અગરબત્તીમાં વાંસનો ઉપયોગ થાય છે એવી ધાર્મિક માન્યતા છે કે વાંસને બળાવવાથી સંતાનનું નુકસાન થાય છે આ કારણોસર લોકો આવું કરવાનું ટાળે છે બે મિત્રો કહેવાય છે કે વાંસ બળાવવાથી પિતૃદોષ થાય છે આ કારણે પણ અગ્રબત્તી ન પ્રગટાવવી જોઈએ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે સ્મશાનયાત્રા વાંસ પર જ કાઢવામાં આવે છે અને અગ્નિસંસ્કાર સમયે ખોપરીની વિધિ પણ વાંસથી જ કરવામાં આવે છે ત્રણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ અગ્રબત્તીને અશુભ માનવામાં આવે છે અગ્રબત્તી સળગાવવી અશુભ છે વાંસમાંથી અગ્રબત્તી બનાવવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં વાંસને શુભ માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વાંસનો ઉપયોગ જનોઈ મુંડન જેવા શુભ કાર્યોમાં અને લગ્નના મંડપ બનાવવા માટે થાય છે એટલા માટે પણ અગ્રબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ ચાર્ક મિત્રો ભાગ્યને ચમકાવવા માટે ફેંગશુઈમાં વાંસનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે જો તમે વાંસ સળગાવો છો તો તેનાથી દુર્ભાગ્ય વધી શકે છે આ કારણે પણ અગરબત્તી ન બાળવી જોઈએ પાંચ મિત્રો આ પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે અગરબત્તીનો ધુમાડો ઓક્સિજન ઘરમાંથી ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે જે આપણો સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપે સાબિત થાય છે છ હિન્દુ માન્યતાઓ અનુસાર વાંસને બળાવવાથી ભાગ્ય અને વંશનો નાશ થઈ શકે છે માન્યતાઓમાં વાંસને નસીબ વધારવા અને વંશવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે આથી હિન્દુ ધર્મમાં વાંસમાંથી બનેલી અગરબત્તીઓ સળગાવવાની સખ્ત મનાઈ છે સાત મિત્રો એવું પણ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ વાંસની બનેલી વાંસળી પહેરે છે આથી વાંસમાંથી બનેલા વાંસ અને અગરબત્તી બાળવી બિલકુલ પણ યોગ્ય નથી મિત્રો ધાર્મિક રીતે આપણે જોઈએ તો ભગવાનને હંમેશા કુદરતી રીતે જે વસ્તુનું સર્જન થાય છે તે વધારે પસંદ હોય છે કેમ કે ભગવાને જ પ્રકૃતિનું સર્જન કર્યું છે જે વસ્તુની સુગંધ પ્રાકૃતિક આવતી હોય છે તે આપણને ક્યારેય પણ નુકસાન નથી કરતી હોતી કેમ કે પ્રાકૃતિક વસ્તુ આપણને હંમેશા ફાયદો જ પહોંચાડતી હોય છે મિત્રો ભગવાનને મોટાભાગે નૈસર્ગિક રૂપે સ્વાસ્થ્યવર્ધક ધૂપ પસંદ હોય છે અગરબત્તી સિવાયના અન્ય બધા ધૂપથી ઘરમાં પરેશાન કરતા જીવજંતુઓ પણ નાશ પામે છે પરંતુ આ ધૂપનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો ધુમાડો આપણને અને વાતાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે તેમાંથી ઓક્સિજનનું ઉત્પાદન થાય છે જે આપણા ઘરમાં બધાના સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે તેથી જ મિત્રો હવે જાણીએ પૂજામાં અગરબત્તીના સ્થાને આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નંબર એક પૂજા સમયે અગરબત્તીની જગ્યાએ ધૂપ સળગાવો તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે વ્યક્તિ તણાવ મુક્ત રહે છે રોગો દોષ અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ ધૂપનું મહત્વ છે મિત્રો ગ્રહો સાથે સંકળાયેલા અનેક વૃક્ષોના લાકડા છાલ ચંદન વગેરેનો ઉપયોગ ધૂપ બનાવવામાં થાય છે આને બળાવવાથી ગ્રહો શાંત થાય છે તેની સાથે જોડાયેલા દોષો પણ દૂર થાય છે મિત્રો જો તમે રોજ પૂજા કરો છો તો દરરોજ ધૂપ સળગાવો સારું છે પરંતુ જો રોજેરોજ સમય ન મળે તો તમે એકાદશી ત્રયોદશી ચતુર્દશી અમાવસ્યા અને કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષની પૂર્ણિમાના દિવસે ધૂપ બળાવી શકો છો મિત્રો ધૂપ ગાયના છાણ અને અન્ય જ્વલનશીલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે તેથી ધૂપ કરવાથી શરીરને નુકસાન થતું નથી મિત્રો ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો વાતાવરણને શુદ્ધ કરવા માટે પણ ધૂપ કરવામાં આવે છે નંબર બે લોબાન એ પણ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક ખૂબ જ પ્રખ્યાત અને સુગંધિત પદાર્થ છે તેને દરરોજ બળાવવાથી અનેક ફાયદા થાય છે મિત્રો લોબાનને પણ દેવતાઓને પ્રિય માનવામાં આવે છે તેને બળાવવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે લોબાનની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે મિત્રો લોબાનની સુગંધ સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનાવે છે આયુર્વેદ અનુસાર લોબાનમાં ઔષધીય ગુણો હોય છે તે શ્વાસ સંબંધી સમસ્યાઓ ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે લોબાનના ધૂપને સળગાવી શકાય લોબાનના નાના ટુકડાને ગરમ કોલસા પર નાખી શકાય મિત્રો લોબાન અમુક પ્રકારના કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ છે નંબર ત્રણ મિત્રો ઘરના મંદિરમાં રોજ સવાર સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે જે લોકો વિધિવત પૂજા ન કરી શકતા હોય તેઓ દીવો જરૂર પ્રગટાવી શકે છે ઘી અને તેલનો દીવો પ્રગટાવવાથી ધાર્મિક લાભ મળે છે તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે મિત્રો ઘરમાં નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે તો તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને વાસ્તુદોષ વધારનારી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ નુકસાનકારક સૂક્ષ્મ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે દીવો અંધકાર સમાપ્ત કરે છે અને પ્રકાશ ફેલાવે છે મિત્રો માન્યતા છે કે દેવી દેવતાઓને દીવાની રોશની વિશેષ પ્રિય છે એટલા માટે પૂજા પાઠમાં દીવો અનિવાર્ય રીતે પ્રગટાવવામાં આવે છે નંબર ચાર મિત્રો પૂજા પદ્ધતિમાં કપૂર ખૂબ જ ખાસ છે પૂજા બાદ આરતીમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે કપૂર વિના આરતી અધૂરી માનવામાં આવે છે મિત્રો ભારતીય પૂજા પદ્ધતિ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુઓનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે મિત્રો ઘરમાં કપૂર પ્રગટાવવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે કપૂર પ્રગટાવવાથી નેગેટિવ ઊર્જા પોઝિટિવ ઉર્જામાં બદલાઈ જાય છે મિત્રો કપૂરનો ઉપયોગ બીમારીના ઈલાજમાં પણ કરવામાં આવે છે એટલે ધર્મગ્રંથો સાથે આયુર્વેદમાં પણ કપૂર વિશે ખાસ ઉલ્લેખવામાં આવ્યો છે જ્યોતિષીય અને વાસ્તુ ઉપાયોમાં પણ કપૂરનો ઉપયોગ મહત્વપૂર્ણ રૂપથી કરવામાં આવે છે મિત્રો કપૂર વિશે વૈજ્ઞાનિક શોધના આધારે પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે તેની સુગંધથી જીવાણુ વિષાણુ વગેરે બીમારી ફેલાવતા જીવ નષ્ટ પામે છે કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે જેથી બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે વિજ્ઞાન પ્રમાણે પૂજા અથવા હવન કરતી વખતે જ્યારે આપણે કપૂર પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો આસપાસની નેગેટિવ ઉર્જાને દૂર કરે છે મિત્રો પૂજામાં રોજ કપૂર પ્રગટાવવાથી આસપાસની હવા સાફ થવા લાગે છે ખરાબ હવા ઘરમાંથી બહાર થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે મિત્રો સવાર સાંજ કપૂર પ્રગટાવવાથી બહારની નેગેટિવ ઉર્જા ઘરમાં આવી શકતી નથી કપૂર પ્રગટાવવાથી હવામાં ઓક્સિજનની માત્રા પણ વધી શકે છે પ્રદૂષિત ક્ષેત્રમાં રહેતા લોકોને બીમારીઓથી બચવા માટે કપૂર પ્રગટાવવું જોઈએ કપૂર પ્રગટાવવાથી બેક્ટેરિયા કીટાણુ મચ્છર વગેરે ઘરમાં પ્રવેશી શકતા નથી મિત્રો કપૂરને ઝીણું પીસીને પાણીમાં નાખીને પોતું કરવાથી કીડીઓ કે અન્ય જીવજંતુ ઘરમાં પ્રવેશ કરતા નથી વાસ્તુદોષ દૂર કરવામાં પણ કપૂરનો સારો ઉપયોગ થાય છે ઘરમાં જે રૂમમાં શુદ્ધ વાયુના અવરજવર માટે બારી ન હોય ત્યાં કાચના વાસણમાં કપૂર રાખવાથી શુદ્ધ વાયુનો સંચાર થાય છે નંબર પાંચ ચંદન એ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક પવિત્ર અને સુગંધિત પદાર્થ છે મિત્રો ચંદનને દેવતાઓને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે તેને બળાવવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ચંદનની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ચંદનની સુગંધ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે મિત્રો નિયમિત ચંદન બળાવવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે મિત્રો ચંદનના ધૂપને સળગાવી શકાય ચંદનની લાકડીને પણ સળગાવી શકાય ઉપરાંત ચંદનના પાવડરને ગરમ કોલસા પર નાખી શકાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાય છે નંબર છ મિત્રો પૂજા સમયે ધૂપબત્તી પ્રગટાવવાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દરરોજ ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી સુખ અને શાંતિ મળે છે ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધે છે મિત્રો ઘરની અંદર ધૂપબત્તી પ્રગટાવવાથી પણ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે ધૂપબત્તીઓ બનાવવામાં અનેક પ્રકારના વૃક્ષોના લાકડા છાલ ચંદનનો ઉપયોગ થાય છે તેઓ વિવિધ ગ્રહો સાથે સંકળાયેલા છે ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી ગ્રહો શાંત થાય છે અને તમામ ગ્રહદોષ પણ દૂર થાય છે તો મિત્રો આપણને જે વસ્તુથી નુકસાન થતું હોય તેનાથી ભગવાન ક્યારે ખુશ ન થાય એટલા માટે ક્યારેય પણ ધૂપ માટે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ ભગવાનની પૂજામાં બને એટલી સામગ્રી પ્રાકૃતિક હોય તો ભગવાન વધારે ખુશ થાય છે તેથી જ શક્ય હોય તો અહીં જણાવેલ વસ્તુઓને અગરબત્તીના સ્થાને ઉપયોગમાં લઈ શકો છો તો વ્હાલ મિત્રો તમને આજનો આ ખાસ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી જ આ વીડિયોને લાઇક કરી દેજો આ વીડિયોને તમારા મિત્રોને શેર પણ કરી દેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી